لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل ونعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون الذي لا يدركه بعد الهمم ولا يناله غوص الفتن الذي ليس لصفته حد محدود ولا نعت موجود ولا أجل ممدود ولا وقت معدود فطر الخلائق بقدرته ونشر الرياح برحمته ووتد بالصخور ميدان أرضه جلت وعظمت الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وشفيع المذنبين ورحمة للعالمين وخاتم النبيين مولانا مولاي الثقلين جد الحسن والحسين أبي القاسم محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم وغاصب حقوقهم ومنكر فضائلهم أجمعين إلى قيام يوم الدين. أما بعد، فقد قال الإمام الباقر عليه الصلاة والسلام في زيارة العاشوراء: أن يجعلني معكم في الدنيا والآخرة. صلى الله على محمد وعلى محمد. أعزائي محترم، مسلسل اپنی گفتگو آ ایک ٹکڑا اوپر چالی رہی چھے کہ جمع ارشاد تھے رہے ہو چھے کہ مولا آقا حسین علیہ السلام، ہوں چاہو چھو کہ دنیا ما پر تمہارا ساتھ رہو અને આખરતમાં પણ તમારા સાથે રહું. એઝાન મોહતરમ, અહેલે બૈત ધારલે મુસલામના સાથે રહેવા માટે શું વસ્તુ આપણા અંદર હોવી જોઈએ, કઈ ક્વોલિટી અને કઈ ખૂબી હોવી જોઈએ, જેથી કરીને કે ઇમામ અલે સલામના આપણા ખાસ, આપણે એમના ખાસ સાથી બની શકીએ. સાથી તો ઘણા બધા હતા, પરંતુ અમુક લોકો મદીનાથી નીકળ્યા ત્યારે છોડીને ચાલ્યા ગયા. આપણને એવા સાથી કે છેલ્લે, પહેલાથી લઈને છેલ્લે સુધી ઇમામ અલે સલામના સાથી બની રહીએ. એઝાન મોહતરમ, આ મોહબ્બતે અહેલે બૈત વાકેન એ અનમોલ ખજાનો છે જે આપણા પાસે છે, અને દુઆ આપણે કરતા રહીએ કે આ અનમોલ ખજાનો હર વક્ત, હર લમ્હા અને આપણા મોત સુધી પણ આ અનમોલ ખજાનો મોહબ્બતે અહેલે બૈત આપણા પાસે રહે. કેમ કે આ મોહબ્બતે અહેલે બૈત, અહેલે બૈતના સાથે રહેવું, ઐઝાને મોહતરમ, એના વગર ન તો આપણા આમાલ કબૂલ થાય છે, ન દુઆઓ કબૂલ થાય છે, ન બીજી નેકીઓ કબૂલ થાય છે. અલ્લાહના પ્યારા નબી હઝરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ઇરશાદ ફરમાવી રહ્યા છે કે અગર કયામતના દિવસે કોઈ માણસ આવે અને એના એટલા બધા આમાલ હોય, એટલા બધા આમાલ હોય કે 70 નબીઓના જેટલા આમાલ હોય. હવે એક નબીના આમાલ કેટલા બધા, 70 નબીઓના આમાલ
એટલે એમાં નમાઝ પણ આવી જાય, એમના રોઝા પણ આવી જાય, એમાં કાર્ય રિસાલત પણ આવી જાય, તબલીગના બીજા કામ પણ આવી જાય, એમની દુઆઓ અને મુનાજાત પણ આવી જાય, લોકોની ખિદમત જે અંજામ આપ્યું એ પણ આવી જાય. એટલા બધા આમાલ હોય, 70 નબીઓના આમાલ હોય, પરંતુ અગર જો એના પાસે, પ્યારા નબી ફરમાવી રહ્યા છે, અગર જો એના પાસે આજે માણસ આટલા બધા આમાલ લઈને અલ્લાહની બારગાહમાં પહોંચે છે, એના પાસે મારી વિલાયત અને મારા અહેલે બેતની વિલાયત નહીં હોય તો આ તમામ કામાલને કબૂલ નહીં કરવામાં આવે. તો આપણે જોયું કે આ વિલાયત અહેલે બેત, આ મોહબ્બત અહેલે બેત, આ અહેલે બેત અલૈહિસ્સલામના સાથી બની જવું, એમના સાથે પ્યારો મોહબ્બત હંમેશા રાખવી કેટલું મહાન છે, કે ઇન્સાન એટલું મહાન બની જાય છે કે અગર જો આ આમાલ ગમે તેટલા કરેલા હોય પરંતુ અગર જો એના પાસે મોહબ્બત અહેલે બેત નથી તો આમાલ કબૂલ નથી. અગર મોહબ્બત અહેલે બેત છે, નાની પણ નેકી કરવામાં આવેલી હોય, મુખ્તસર ઇબાદત હોય, વાજિબાત ફકત હોય, તે છતાં પણ એના અલ્લાહની બારગાહમાં આમાલ કબૂલ થઈ જાય છે. સલવાત મોહમ્મદ વ આલે મોહમ્મદ. તો આપણે આપણી મૌજુના અંદર એટલા સુધી પહોંચ્યા હતા કે જે લોકો ઇમામ અલૈહિસ્સલામના સાથી હતા એ લોકોના અંદર ક્વોલિટી શું હતી. પહેલી વસ્તુ બયાન કરી કે એ લોકો ઇમામના સાથી બની ગયા અને સાથી બનવા માટે મોહબ્બત, શિદ્દતથી મોહબ્બત અહેલે બેતથી હતી. હવે મોહબ્બત કેવી મોહબ્બત? એક મોહબ્બત એ હોય છે કે જ્યાં સુધી આપણને કોઈ વસ્તુની રૂકાવટ ના આવે ત્યાં સુધી મોહબ્બત કરીએ, પરંતુ જ્યારે રૂકાવટ આવી જાય ત્યારે મોહબ્બતથી દૂર થઈ જાય. નહીં, પોતાના બાલ બચ્ચાઓને છોડીને, પોતાના કારોબાર છોડીને, પોતાને જે ઇમામના હુકમ ઉપર લબ્બાઈક કહીને લોકો હાજર થઈ ગયા. આવી મોહબ્બત. અને આપણે પણ કોશિશ કરીએ કે ઇમામ અલૈહિસ્સલામના માટે આપણે આવી મોહબ્બત રાખીએ જેથી વખતના ઇમામ આવે તો આપણે પણ આગળ થઈ શકીએ અને હાજર રહી શકીએ. અઝાન મોહતરમ, બીજી વસ્તુ આપણે ખિદમતમાં પેશ કરી કે જે કરબલા વાળાઓના સાથે હતી એમના પાસે હતી અને જેના કારણે એ લોકો ઇમામે હુસેન અલૈહિસ્સલામનો સાથ આપી શક્યા. અને બીજી વસ્તુ એ હતી કે એ લોકોના પાસે બુલંદ હિંમતી હતી, હિંમત હતી કે નહીં મારે ઇમામના સાથે થવું છે. નહીં તો ઘણા લોકો એવા હતા કે જે ઇમામ અલૈહિસ્સલામને છોડી દીધા હતા. એઝાન મોહતરમ. અને ત્રીજી વસ્તુ એ હતી જે એ લોકોના પાસે, કે એ લોકો ખૈર તરફ જલ્દી કરવા વાળા હતા. એ લોકો જાણી લીધું આ સત્ય છે, સાચું છે, ફરજંદ રસૂલ સાચા રસ્તા ઉપર છે, તો હવે પોતે ગમે તે હોય હવે અહેલે બૈત અથાર અલૈહિસ્સલામના સાથે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથે બનવા માટે બધા કામ કાજ છોડીને ઇમામે હુસૈનના સાથે બની ગયા. જે લોકો ઉતાવળ ન કરી, જલ્દી ન કરી, એ લોકોનો અંજામ શું આવ્યો આપણે ખિદમતમાં પેશ કર્યો. આજે તમારી સામે આગળ એક કદમ વધારીએ, એ છે દુશ્મને, જે આપણો દુશ્મન છે એને ઓળખીએ. દુશ્મન શનાસી જેને કહેવામાં આવે છે, દુશ્મનને ઓળખવું. કરબલા વાળા એ હતા કે જે દુશ્મનને ઓળખતા હતા, સાચો દુશ્મન કોણ છે અને સાચો મોહિબ કોણ છે. જાને મહતરમ, જાતે આશુરામાં આપણે પડીએ છીએ, યાબા અબ્દુલ્લાહ ઇન્ની સિલમુન લેમન સાલમકુમ વ હરબુન લેમન હારબકુમ. હું તેના સાથે સુલેહ ચાહું છું, એના સાથે સારી રીતે રહું છું જે તમારા સાથે સુલેહ રાખે, અને એનો દુશ્મન છું જે તમારો દુશ્મન હોય, એનાથી જંગ કરું છું જે તમારાથી જંગ કરતો હોય. તો એઝાને મોહતરમ, આ વસ્તુના ઉપર આપણને આગળ વધવાનું છે. જે કોઈ મોહબ્બત, જે કોઈ પણ અહેલે બૈત અથાર અલૈહિસ્સલામનો મોહિબ હોય એના સાથે સુલેહ, અને જે એમના સાથે જંગ કરતો હોય એના સાથે દુશ્મની કરવાની છે, જંગ કરવાની છે. તો જે કરબલા વાળાઓના અંદર જે સિફત હતી એ હતી કે દુશ્મનને ઓળખતા હતા, પોતાના ભાઈઓને, પોતાના સાથે રહેવા વાળાઓને એમને દુશ્મન નહોતા સમજી બેસતા. આજના જમાનાના અંદર ગમે ત્યાં જાઓ તમે, મોમિન મોમિન આપસના અંદર એવા દુશ્મન, કટ્ટર દુશ્મન બની જાય છે. એઝાન મોહતરમ, મોમિન મોમિનને કોઈ દિવસ દુશ્મન બની જ ના શકે. અગર કોઈ દુશ્મની કરી રહ્યો છે તો એ સમજી લે પોતાને કે પોતે મોમિન નથી. મોમિનનો દરજો એકબીજા ભાઈનો દરજો છે એઝાન મોહતરમ. અને એટલા સુધી કે અગર મોમિનના જે હક છે, જે પોતાના માટે પસંદ કરતો હોય એ બીજાના માટે પસંદ કરે,
જે વસ્તુ પોતે ગમતી હોય બીજાના વસ્તુ એના માટે આપે અઝાન મોહતરમ, તો આ વસ્તુ તો આપણને ધ્યાન આપવાની છે કે દુશ્મન કોણ છે એને ઓળખવું જોઈએ. અગર જો દુશ્મનની પારખ થઈ ગઈ તો ઇન્સાન જે છે કામયાબ થઈ જાય છે, પછી દોસ્તને ઓળખી લે છે. આ લોકો શું હતા, કરબલા વાળા ઓળખી ગયા સાચો દુશ્મન કોણ છે, અલ્લાહનો દુશ્મન કોણ છે, અહેલે બૈતનો દુશ્મન કોણ છે, તો શું કર્યું એ લોકો, અહેલે બૈતના સાથી બની ગયા. કે આ જ હકીકતના અંદર અમારો મકસદ છે કે જે અહેલે બૈતનો દુશ્મન એ અમારો દુશ્મન, જે અહેલે બૈતનો દુશ્મન તે અલ્લાહનો દુશ્મન. જોઈએ જનાબે હબીબને મઝાહિર, જનાબે હબીબને મઝાહિર કેટલી મોટી શખ્સિયત છે. ઇઝાને મોહતરમ આપણે વારંવાર સાંભળે છે મસાહેબના અંદર એમની હેસિયત, એમની શખ્સિયત. જ્યારે જનાબે હબીબને મઝાહિર જમીન પર આવ્યા, ઘોડા પરથી નીચે આવ્યા, તો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એમના બાજુમાં આવીને અમુક અશઆર પડે છે અને અશઆરમાં કહે છે, તમે રાત પૂરી રાત ઇબાદત કરતા હતા, તમારી હેસિયત એ છે કે તમે એક રાતના અંદર કુરાન મજીદને ખતમ કરતા હતા, એક રાતના અંદર કુરાન મજીદને ખતમ કરવું કોઈ મામૂલી વસ્તુ નથી. ઇમામ પોતે પોતાના જબાનથી કહે છે તમારો મર્તબો છે, એક રાતના તમે કુરાન મજીદને ખતમ કરતા હતા. અઈઝાન મોહતરમ, આ મહાન મર્તબો જનાબે હબીબને મઝાહિરનો છે. વાતથી વાત આવે કે એક વસ્તુ બયાન કરી નાખું કે જનાબે હબીબને મઝાહિર જન્નતના અંદર એશ અને આરામ બધી ખૂબીઓ બધી સહુલતો છે. જ્યારે શહીદા અને કશોદા એ કરબલાના અંદર છે તો ભાઈ જન્નતના અંદર નહીં હોય તો કઈ જગ્યા પર હશે? બેશક જન્નતના અંદર, પરંતુ અલ્લામા મજલિસી એ બીજા કોઈ આલિમ માટે મળે છે કે ખ્વાબ જોયો છે, સપનાના અંદર જોયો છે જનાબે હબીબને મઝાહિરને, જોયું કે જન્નતમાં બહેતરીન રીતે ત્યાં આરામ કરી રહ્યા છે. પૂછ્યું, અ હબીબને મઝાહિર, અ મારા મૌલાના દોસ્ત, જરા એ તો બતાવો, તમે જન્નતના અંદરથી અગર દુનિયામાં મોકલવામાં આવે તો બતાવો તમે શા માટે દુનિયામાં આવશો, કયું કામ અંજામ આપશો દુનિયાના અંદર આવીને? મારા જવાનો, મારા બુઝુર્ગો, જોયે જનાબે હબીબને મઝાહિરની તમન્ના શું, તમારી તમન્ના શું છે? કહ્યું કે કાશ કે પાછો દુનિયામાં જાઉં અને દુનિયામાં જઈને મજલિસે ઇમામે હુસૈન અલે સલામમાં બેસું. વાકેના મોટો મહાન બુલંદ મર્તબો છે આપણો, જ્યાં મજલિસે ફરશે અઝા પર આપણે બેઠેલા છીએ. જે આટલા બુલંદ મહાન શહીદ એમની તમન્ના હોય કે મજલિસે હુસૈનમાં આવીને બેસું, તો એઝાન મોહતરમ આ જે આપણે બેઠેલા છે કેટલી મહાન જગ્યા હશે. તો જનાબે હબીબને મઝાહિર જોઈએ શું બયાન કરે છે. જ્યારે મેદાનમાં ગયા તો દોસ્ત દુશ્મનને કેવી રીતે ઓળખે છે? કહે છે જનાબે હબીબને મઝાહિર, કહે છે કે તમે લોકો, દુશ્મનને મુખાતબ કહીને કહે છે કે તમે લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલામ થી બેવફાઈ કરી અને ગદ્દારી કરી, અને અમે છીએ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે વફાદારી કરી અને અમે સબ્ર કર્યું. અઈઝાન મોહતરમ, આ જનાબે હબીબને મઝાહિરના જુમલાથી બતાવવામાં આવે છે કે તમે લોકો, તમારા અંદર એ વસ્તુ નહોતી કે તમે ઓળખી શકો સાચું શું છે અને ખોટું શું છે, તમારા અંદર દુશ્મનને ઓળખવાની તાકાત નહોતી અને તમે એના કારણે આ દુશ્મનને ખુદા તરફ ચાલ્યા ગયા અને અમે ઇમામે હુસૈનના સાથે બનીને હંમેશા હંમેશા માટે પામી ગયા. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. અઈઝાન મોહતરમ, જોઈએ જે લોકો ઇમામે હુસૈન અલૈહિસ્સલામના સાથી બની ગયા એમની એક ક્વોલિટી હતી કે દુશ્મનને ઓળખતા હતા. જનાબે ઝુહર ઇબ્ને કૈન કેવી રીતે ઇમામના પાસે, આપણે સાંભળે છે મસાહેબમાં અવારનવાર, પરંતુ જે આપણે સાંભળે છે જરાક અલગથી મારે બયાન કરવું છે જેથી આપણે ખબર તો પડે આ લોકો આવ્યા તો શું કરીને આવ્યા, કેવી રીતે આવ્યા, એમના અંદર ક્વોલિટી શું હતી, પહેલા શું હતા, પછી કેવા બની ગયા. અઈઝાન મોહતરમ, પહેલા જનાબે ઝુહર કૈન જે મઝહબના હતા, તારીખના અંદર છે કે ઉસ્માની મઝહબના હતા. હવે આ ઉસ્માની મઝહબ શું છે આના માટે થોડી ટાઈમ તમારા પાસે લઈશ. અને આજ પણ આજના જમાનામાં પણ
જ્યારે આપણે યુટ્યુબ ચેનલ ખોલીએ તો ઘણા બીજા ભાઈઓ તરફથી આપણને એક સવાલ કરવામાં આવે છે, પૂછવામાં આવે છે, બલકે ઇલ્ઝામ લગાવવામાં આવે છે કે આ લોકો જ કુફા વાળાઓ, એટલે કે શિયા લોકો ઇમામ હુસેનને બોલાવ્યા અને શિયા લોકો જ ઇમામ હુસેન અલી સલામને શહીદ કરી નાખ્યા છે કે નહીં? વારંવાર આ લોકો તરફથી આવા સવાલો કરવા આવતા કરતા હોય છે. આખોનો જવાબ છે શું? અગર જો એમની વાત માનવામાં આવે, કુફા વાળા જે ઇમામને ચાહતા હતા એ લોકો બોલાવવામાં આવ્યા અને એ લોકો ફરી ગયા, તો એમની વાત સાચી છે. જે પત્ર લખ્યા હતા શરે કાઝી ઉમરે સાદ શબસ, આ બધા જે કરબલાના અંદર મોટા મોટા ઓહદા પર હતા અને આ લોકોએ ઇમામ હુસેનને બોલાવ્યા હતા. ઐઝાન મોહતરમ, અગર જો આપણે આપણે કુફાની હિસ્ટરી જોઈએ તો એના અંદર આપણને ખબર પડશે કે જ્યારે ઇમામ હુસેન અલી સલામને આ લોકો બોલાવ્યા ત્યારે કુફાના અંદર ત્રણ પ્રકારના માણસો રહેતા હતા. અમુક લોકો એવા હતા કે જે લોકો દુશ્મને અહેલે બૈત હતા, જેને આપણે ખારજી કહીએ, એમને અહેલે બૈતથી દોસ્તીથી કોઈ લેવા દેવા નહોતા. ઇમામનું નામ આવે એટલે દુશ્મની, ખારજી જેને કહેવામાં આવે છે. આ એક કેરેક્ટર હતું અને આ લોકો બહુ ઓછા હતા કુફામાં એ જમાનામાં. બીજા માણસો જે કુફાના અંદર હતા, મોહિબ્બાને અહેલે બૈત, જે સાચી રીતે ઇમામ હુસેન અલી સલામને અહેલે બૈતથી મોહબ્બત કરવા વાળા હતા, આ લોકો કોણ હતા? જનાબે હબીબને મઝાહિર, રોશેદ હજરી, જનાબે મિસમે તમ્માર, આ લોકો હતા કે જે ઇમામ હુસેન અલી સલામ સાથે પાકી મોહબ્બત કરવા વાળા હતા અને છેલ્લે શ્વાસ સુધી આ લોકો ઇમામ સાથે પોતાનો સાથ નિભાવ્યો, ઇમામને ઉપર પોતે કુરબાન થઈ ગયા. આ બે કેરેક્ટર જોઈ લીધા, એકદમ મોહબ્બત કરવા વાળા, સાચી મોહબ્બત કરવા વાળા, અને બીજું કેરેક્ટર કે ઇમામના સાથે દુશ્મની કરવા વાળા. હવે આ ત્રીજા પ્રકારના જે હતા, જે લોકો ઉસ્માની કહેવામાં આવે છે તારીખના અંદર, ઉસ્માનનો શું મતલબ? એટલે કે જે ઉસ્માન જ્યારે દુનિયાથી ચાલ્યા ગયા અને એના પછી લોકો જે ઝંડો અને વાવટો લઈને નીકળ્યા હતા કે ભાઈ ઉસ્માન જે છે મઝલૂમ માર્યા ગયા, તો એમના ચાહવા વાળા હતા. અને એ લોકોને તારીખના અંદર શિયાએ સિયાસી પણ કહેવામાં આવે છે, રાજકારણ વાળા શિયા. એટલે કે જ્યારે જે જગ્યા પર ફાયદો થાય ત્યાં પહોંચી જવું, જે જગ્યા પર ફાયદો ન મળે ત્યાં છોડી દેવું. તો આ જે ઉસ્માની મઝહબ વાળા હતા અને આ લોકો કે જે પોતાના સ્વાર્થ માટે ઇમામને બોલાવ્યા અને જ્યારે જોયું કે હવે જે છે હવે અમને કઈ સ્વાર્થ નથી, મદદ મળવાની નથી, હેલ્પ થવાની નથી, કઈ ફાયદો થવાનો નથી, ત્યારે ઇમામના દુશ્મન બની ગયા. આ છે ઉસ્માની મઝહબ. તો જ્યારે જનાબે ઝુહર ઇબ્ને કૈન મેદાનના અંદર ગયા રજસ પડવા માટે, રજસ પડે છે અને કહે છે સામે વાળો જે ઉસ્માની મઝહબનો હતો કહે છે કે અઝરકૈન, તમે હુસેનના લશ્કરમાં, તમે તો અમારી પાર્ટીમાં હતા, ઉસ્માની હતા, ઉસ્માનને માનવા વાળા હતા, હુસેન તરફ કેમ થઈ ગયા? અઝાન મોહતરમ, આ દલીલ છે કે ઇમામ હુસેન અલી સલામને જે શહીદ કરવા વાળા હતા એ શિયા નહોતા, બલકે આ ઉસ્માની મઝહબ વાળા હતા કે જે લોકો ઇમામ હુસેનને બોલાવ્યા, દગો આપ્યો, બેવફાઈ કરી અને પછી એમના વિરુદ્ધ તલવાર ચલાવી. ત્યારે જનાબે ઝુહર ઇબ્ને કૈન કહે છે કે હા, તમારી વાત સાચી છે, હું ઉસ્માની હતો, પરંતુ જ્યારે હું ઇમામ હુસેન અલી સલામની મુલાકાત લીધી, જ્યારે ઇમામ હુસેન અલી સલામ પોતાના લાલ જનાબે અલી અકબરને મોકલે છે, ખૈમા એકબીજા આજુબાજુ છે, મોકલ્યો, જનાબે ઝુહરકૈન એમની પત્ની સાથે ત્યાં આગળ મોજૂદ હતા અને ત્યાં આગળ જનાબે અલી અકબરે શું કીધું? મારા બાબા તમને બોલાવી રહ્યા છે. જનાબે ઝુહરકૈન આવે છે. હવે ઝુહરકૈન કહી રહ્યા છે, હું જોયું કે જ્યારે ઇમામ હુસેન અલી સલામના પાસે ગયો, મને એમ લાગ્યું કે તમામ સિફતો, તમામ ખૂબીઓ, તમામ વસ્તુ જે નબીના અંદર હતી એ ઇમામ હુસેન અલી સલામના અંદર દેખાણી.
امام حسین علیہ السلام نی ذات نا اندر نبی نی تمام صفتوں نے خوبیو دیکھانی انے ہو جو حسین گھیرائی گیا چھے تو ہمیں مارو دل چاہیو کہ نہیں مارے ارے بیجو رستو نہیں بلکہ حسین نو رستو اپنا وانو چھے انے چھلنے سدھی حسین نا رستہ پر آوی گیا انے ہمیشہ ہمیشہ مٹے کامیاب بنی گیا صلوات محمد وآل محمد ایزان محترم تو اہل بیت اتھار علیہ السلام نا ساتھی جے لوکو ہتا اے لوکو اولفتا ہتا دشمن کون چھے انے دوست کون چھے جناب حبیبے بتاویو دشمن کون چھے انے دوست کون چھے جناب زہرقے نے بتاویو دوست کون چھے انے دشمن کون چھے آری تے اگر جو کربلا نا شہدہ نا اندر آپ نے لسٹ تیار کرے تو آپ نے خبر پڑ سے کہ اے لوکو پارکھی گیا تھا اولکھی گیا تھا کہ دوست کون چھے انے دشمن کون چھے آج نا زمانہ نا اندر اپنا اندر آ وستو ہو بھی جو یہ جتے اپنے اولکی شکیے دوست کون چھے انے دشمن کون چھے کیوں کہ اولکھو جو یہ دوست کون نے دشمن کون بنی شکے چھے دوست بنی نے دشمن آو تو ہوئی اپنا اندر ایوے پاور آوی جاؤ جو یہ جتے اپنے اولکی شکیے کہ بھیا دوست چھے نے دشمن چھے ایک پیاری حدیث تمہاری خدمت میں عرض کروں جمع پانچواں امام امام محمد باقر علیہ الصلوۃ والسلام ارشاد فرما بھی رہا چھے جے خدا انے پوتانا وچما رابطہ نے سدھار سے اوستو سمجھائیو رابطہ نے سدھار سے مطلب سوچے بچاؤں ماٹے خاص جے کام خدا انے اپنا وچما کام چھے گھر نا اندر گئے اپنے کوئی جواب آلو نتھی کہ اپنے سو گناہ کری رہا چھے سو نیکی کری رہا چھے گناہ کرسو کوئی ٹوکو آلو نتھی کوئی روکو آلو نتھی دکان ما جسو اپنے کوئی گھوٹالا کرسو نہ کوئی روکو آلو نہ کوئی ٹوکو آلو آ معاملو اللہ نے اپنا درمیان چھے فقط اللہ نے اپنے بس بجو کوئی جانتو نتھی امام فرما رہے چھے کہ جے اللہ انے پوتے بندو پوتا نا درمیان جے کئی کام کا جے کئی چھے انہی اصلاح کر سے جو انہیں پوتے صدار سے تو اللہ سبحانہ وتعالی لوکوں نا درمیان انہیں کام کا جنہیں صداری ناک سے اگر کوئی این کہتو ہے کہ ماری عزت کیم سماجنے اندر نتھی ماری عزت کیم گھرنا اندر نتھی بھلے کوئی جوا والو ہو یا نہ ہوئے اللہ جوئی رہے ہو چھے اگر اللہ نے تمہارا وچما کوئی سرکی دیتے کام نتی دھائی رہی ہو تمہیں اخلاص نتی سرکی دیتے عبادت نتی کوئی گناہ نہ کام تھائی رہا چھے تو بھلے تمہیں گم میں تیری ماتھا کٹ کرو گم میں تیو خرچو کرو گم میں تیو کام کاج کرو پرنتو لوکوں نہ درمیان پر انہی اثر پڑ سے کوئی جوا والو ہوئے کہ نہ ہوئی آٹومیٹک پبلک نا اوپر انہی اثر پڑ سے انہی لوکو انہاتی بزن تھے جیسے انہاتی دور تھوا لگ سے انہا اوپر گھنی بزی وستو سے عیزان محترم تو امام فرماوی چھے اللہ انہی آپنا درمیان جے رابطو چھے جے کنیکشن چھے انہی جو اصلاح اپنے کرسو تو آٹومیٹک پبلک انہی آپنا وچما جے رابطو چھے سدھری جیسے آگر حدیث نظر امام فرماوی چھے کہ جے پوتانی آخرت نے سدھار سے تو اللہ پوتے انہی دنیا نے پڑھ سدھاری دے سے آپ دنیا نے سدھاروانے تو کوشش کریے چھے آخرت نے کوشش نتی تھا تھی آگر حدیث نے اندر جے کوئی مانس پوتانی نصیحت کر سے بجانی نصیحت نہیں فلانو مانو کہتو تو اتلے مانس جے چھے ہوں آ کام کر چھو نہیں ہر ایک انسان پوتانا تھی باتو کرے پوتانا ذات تھی باتو کرے ہوں کیوں اچھوں مارے کیا جائے اوچھے انہیں کئی طرف مارے جواں مارے گول سوچے مارے مقصد سوچے انہیں جارے پوتے اٹلا مارے آپ آتیا حدیث نا اندر موجود چھے اگر رات نہ سوتی وقت اگر انسان کوئی وچار کرے فکر کرے تو یہ فکر کرو وچار کرو حق رستہ طرف آبو
70 વર્ષની ઇબાદત કરતા બહેતર છે. જનાબે હુર એક રાતના આખી જિંદગી, આ છે 70 વર્ષ કરતા વધારે ઇબાદત. અગર આપણે પોતાના અંદર પોતે નસીહત કરે દિવસના અંદર આ ખરાબ કામ કર્યું છે, નહોતું કરવા જેવું, આ મારી ઓલાદને ખોટી રીતે હું તમાચો માર્યો, નહોતો મારવા જેવો, મારી પત્નીને આ રીતે ખરાબ રીતે હું બોલ્યો, નહોતા બોલવા. જે ઇન્સાન પોતાના નફ્સની પોતે નસીહત કરશે, અલ્લાહ સુબહાન વ તઆલા ફરમાવે છે કે અલ્લાહ એની હિફાઝત ફરમાવશે, પછી બીજા કોઈની હિફાઝતની જરૂરત નથી, અલ્લાહ એનો મહાફિઝ બની જશે. અઈઝાન મોહતરમ, તો કહેવાનો મતલબ એ છે કે અગર જો આપણે ચાહીએ છીએ કે દુશ્મનને પારખીએ, દુશ્મનને ઓળખીએ, તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણો અને અલ્લાહના દરમિયાન જે રિશ્તો છે એ મુખલિસ હોવો જોઈએ, ખાલિસ હોવો જોઈએ, અને એવો મજબૂત હોવો જોઈએ કે પછી અલ્લાહ સુબહાનહુ તઆલા પોતે આપણી હિફાઝત ફરમાવશે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. હદીસના અંદર છે કે તમે જો કેવા બનો તો છે કે કુન કન નહલા ઇન અકલત અકલત તૈયબન, તમે મધમાખી જેવા બની જાઓ. શા માટે મધમાખી શું કરે છે? મૌલા કાયનાત અમીરુલ મુઅમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવી રહ્યા છે, કુન કન નહલા, તમે મધમાખી જેવા બની જાઓ. કેમ? ઇન અકલત અકલત તૈયબન, જ્યારે એ કંઈક ખાય છે તો પાકો પાકીઝા વસ્તુ ખાય છે. આપણે જાણીએ છીએ જે સારા સરખા અને સારી સુગંધવાળા હોય યા ક્વોલિટીવાળા હોય એ ફૂલ ઉપર મધમાખી બેસે છે અને એનો રસ ચૂસે છે. અગર જો ખરાબ લઈને આવે તો પછી એ મધમાખીનો જે રાજા જેને યાસુબ કહેવામાં આવે છે એને મારી નાખે છે. તો આ મધમાખી જેવા બનવાનો મોલા ફરમાવે છે, કેમ કે એ ખાય છે તો પાકો પાકીઝા ખાય છે. આગળ બીજી વસ્તુ, વઈન વઝઅત વઝઅત તૈયબન, એ જે જગ્યા પર બેસે છે એ જગ્યા પણ પાકો પાકીઝા હોય છે. ખાવું પાકો પાકીઝા, જે ફૂલ ઉપર જે જગ્યા બેસે છે એ પણ પાકો પાકીઝા. વઈન વકત અલા ઉદે લમ તકસીર હો, જે જગ્યા પર પોતે મધપૂડો બનાવે છે ને એ મધપૂડો પોતાના ઘરને એ માખીઓ બરબાદ નથી કરતા. આખી હદીસ છે. વાનાથી લેવાનું શું છે? અઈઝાન મોહતરમ, અગર જો આપણે પોતે પાકો પાકીઝા હશું તો અલ્લાહ સુબહાનહુ તઆલા આપણા અંદર એવી એક શક્તિ ઉત્પન્ન કરશે, એવી શક્તિ બહાર કાઢશે કે જેના કારણે આપણા અંદર એવી તાકાત આવી જશે કે આ બાતિલ કોણ છે, હક કોણ છે, દુશ્મન કોણ છે, દોસ્ત કોણ છે, અને એના કારણે આપણે દોસ્તને સમજી શકશું અને દુશ્મનને સમજી શકશું. અગર જો દુશ્મનને આપણે પારખી શક્યા તો પછી દોસ્ત સાથે મોહબ્બત કરવામાં આસાની થઈ જાય છે. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. અઈઝાન મોહતરમ, જોઈએ આપણે, ભલે આપણે ગાફિલ હોઈએ, દુશ્મન આપણાથી ગાફિલ નથી. આપણને એમ હોય કે આપણે ઇબાદતો કરીએ છીએ, નમાઝ પઢીએ છીએ, દુઆઓ પઢીએ છીએ, એટલું બસ. અઈઝાન મોહતરમ, દુશ્મનની નિગાહ હર વખત આપણા તરફ છે અને આપણા પાછળ ફક્ત એમ નથી કે નિગાહ છે, કેટલા કરોડ ડોલરનું અમુક એ લોકોનું બજેટ છે, જેથી કહીને કે આ લોકોના અંદર અંદર જ કેવી રીતે વિખવાદ ઉભો કરે અને અસલ વસ્તુ છે એ અસલ વસ્તુ આ લોકોના પાસેથી ખતમ થઈ જાય. લગભગ 1984માં યરુશલેમ ઇઝરાયલના અંદર એક મીટિંગ થઈ હતી જેમાં અમેરિકાના મોટા મોટા જે જાસૂસો હતા એ લોકો ભેગા થયા અને પછી એમાંથી એક માણસ મીટિંગના પછી એક તારણ કાઢે છે કે આ શિયા છે કોણ,
કે શિયાના પાસે ત્રણ તાકાતો એવી છે કે જ્યાં સુધી આ ત્રણ તાકાતો એમના પાસે છે ત્યાર સુધી એ લોકોને મુશ્કેલ છે કે આપણે એમને જેવા જોઈએ એ રીતે હરાવી શકીએ. કઈ કઈ ત્રણ તાકાતો છે, કઈ વસ્તુ છે? કહ્યું કે એક લાલ, એક લીલી અને ત્રીજી વસ્તુ, એ લોકોને ત્રીજી વસ્તુ પ્રોટેક્શન કરવા વાળી, હિફાજત કરવા વાળું એક ઝેવર છે. કે લાલથી મુરાદ શું છે? કે લાલથી મુરાદ અઝાદારી ઇમામે હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ, કે અઝાદારી ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ના પાસે એક તાકાત છે, હથિયાર છે મોટું શિયત પાસે. બીજી જે ગ્રીન લીલા કલરનું, કે એમના પાસે એક ગદીરની તાકાત છે. આ બંને પાકો છે, એના કારણે આ શિયત સૌથી વધારે આગળ ને ઊંચી ઉડી શકે છે. તારીખમાં આપણે જોઈએ તો શિયત બાદશાહોથી, દરબારોથી ખરીદાઈ નથી, બલકે બીજા ઘણા લોકો ખરીદવામાં આવ્યા અને ખરીદાઈ ગયા. કેમ કે એમના પાસે આ બે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામની મઝલૂમિયત, માહે મોહર્રમ, આશુરા, અઝાદારી અને બીજી ગદીર, ઇમામે અલી અલૈહિસ્સલામ અને એમના પછી બીજા ઇમામોની વિલાયત, કે આ બે પાખોના ઝરિયાથી એકદમ ઊંચે આ લોકો ઉડે છે. અમે તીરો વરસાવીએ છીએ તો તીરો એમના સુધી પહોંચી શકતા નથી. કે ત્રીજી વસ્તુ કે જે એમની ઝેવર, એમનું બખ્તર છે, શું છે? કહ્યું કે એમનું બખ્તર જે ત્રીજી વસ્તુ છે, એ વખતના ઇમામ, આપણે જે ઇમામ માનીએ છીએ, ઇમામે જમાના હઝરત મહેદી અજલલ્લાહુ તઆલા ફરજહુ શરીફ, એમના પ્રત્યેનો અકીદો. અઈઝાન મોહતરમ, કે આ લોકોને કતલ કરવામાં આવ્યા, એટલા હજ્જાજ જેવા કેટલા શિયત શિયાને કતલ કર્યા, એના પછી હરેક બાદશાહ આવ્યા, કેટલાઓને કતલ કર્યા. આજકાલ પણ દુનિયાના અંદર કઈ જગ્યા બમથી હમલો કરવામાં આવે છે, જુલુસોમાં હમલા થઈ રહ્યા હોય છે, અલગ અલગ રીતે અઝાદારીને બરબાદ કરવા માટે કોશિશો કરી થઈ રહી છે, તે છતાં પણ આ લોકો ન તો ઓછા થયા, ન તો એમના મકસદ જે અઝાદારી કરી રહ્યા છે ન તો એ ઓછી થઈ. ભલે લોકડાઉન હોય, પરંતુ કોઈ કહી શકે છે કે અઝાદારી ઓછી થઈ? બધાએ, અગર મસ્જિદમાં નથી જઈ શકતા, ઘરે ઘરે, ઘરે નથી કરી શકતા, આપસમાં મોહલ્લાના અંદર, બિલ્ડિંગના અંદર. અઝાન મોહતરમ, કે આ શિયાના અંદર ત્રણ વસ્તુ અહેમ છે. અગર જો આ ત્રણ વસ્તુના અંદર તમે કંઈક કરી શકો, એમના અંદર ભાગલા પાડી શકો, એમના અંદર તમે તોડફોડ કરી શકો, તો તમે કામયાબી સુધી પહોંચી શકશો. અઝાન મોહતરમ, તો જરૂરી છે કે આપણા પાસે અઝાદારી પણ મજબૂત હોવી જોઈએ, આપણા પાસે વિલાયત ઇમામે અલી, રોઝે ગદીર છે, એ પણ મજબૂત હોવો જોઈએ, અને આપણા પાસે આ ઇમામે જમાનાની જે અકીદો છે એ પણ મજબૂત હોવો જોઈએ, કે ગમે તેવા ઝાલિમ જુલ્મ કરે છે પરંતુ આપણા દિલના અંદર છે કે એક ને એક દિવસ અમારો ઇમામ આવશે, જુલ્મ ખતમ થશે અને પૂરી દુનિયાના અંદર મારા ઇમામના હાથમાં પરચમ હશે અને પરચમના નીચે અમે મોજૂદ હશું અને ઇમામના સાથી હશું. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. તો દુશ્મન ઓળખે છે કે કઈ જગ્યા ઉપર આ લોકોને અટેક કરવા જેવો છે, પરંતુ આપણને અઝાદારી અઝાદારી નથી, બલકે એમ સમજવું જોઈએ કે આપણા નસે નસ, આપણી જિંદગી, આપણી બકા, આપણી દુનિયાને આખરત, જે અઝાદારી ગદીરને ઇમામે ઝમાના અલૈહિસ્સલામના અકીદાના અંદર છે. ત્રણેય વસ્તુ મુહિમ છે. એનો મતલબ એમ નથી કે નમાઝ નથી, રોઝા નહીં. અઝાન મોહતરમ, આ બધી વસ્તુઓ કે જો મજબૂતી સાથે કોઈના પાસે અઝાદારી છે, કોઈના પાસે ઇમામે અલી અલૈહિસ્સલામની વિલાયત છે અને સાથે ઇમામે જમાનનો અકીદો છે, તો ઓટોમેટિક એ બંદો કોઈ દિવસ બે નમાઝી નથી બની શકતો. એ ચાહવાવાળો કોઈ દિવસ બે રોઝેદાર નથી રહી શકતો. કેમ કે મારા ઇમામનો હુકમ છે. આપણે સૈયદે સજ્જાદથી વધારે કોણ હશે જે ઇબાદત કરવા વાળું? સૈયદે સજ્જાદથી વધારે કોણ હશે અઝાદારી કરવા વાળું? સૈયદે સજ્જાદથી વધારે કોણ હશે સામાજિક અને સોશિયલ કામ કરવા વાળું? આટલી મુસીબતો હોવા છતાં પણ અઈઝાન મોહતરમ, સૈયદે સજ્જાદ આ દીનને ફેલાવ્યો,
તો આપણને એ જ રીતે જરૂરી છે જે રીતે કે આ લોકો આપણને ઓળખે છે આપણે એ લોકોને ઓળખીએ, જેથી કરીને કે એ લોકોના જે હમલા છે આપણે નાકામ કરી શકીએ. ઇમામે હુસૈન મઝલુમે કરબલા અલૈહિ સલાતુ વસલામ ઇમામ અલૈહિ સલામના ખૈમાના બારે જનાબે અબુ સમામાએ સજાવી પોતે કહે છે, હું બેઠેલો હતો અને જોયું કે દુશ્મન તરફથી એક માણસ આવી રહ્યો છે. હું ઓળખી ગયો કોણ છે. મને એમ થયું કે આ ક્યાં અહીંયા આવી રહ્યો છે, આ તો ખતરનાક માણસ છે. જેમ જેમ નજદીક આવતો ગયો એને હું રોકી લીધો કે અહીંયા રોકાઈ જા. ક્યાં જવું છે તારે? કે મારે હુસૈનથી મુલાકાત માટે જવું છે. અહીસાન મોહતરમ, એ વખતના અંદર ઉમરે સાદ તરફથી પૈગામ આવી રહ્યા હતા ઇમામે હુસૈન ઉપર કે હજી ટાઈમ છે, બયત કરવી હોય તો બયત કરી લો, હજી વખત છે, તમે બયત કરી લો યઝીદની. ઇમામે હુસૈન કહ્યું કે નહીં, યઝીદ જેવાની બયત તો મુશ્કેલ છે, કેવી રીતે થઈ શકે? હું એ નહીં કરું અને મારા જેવા જે આવતા જિંદગીના અંદર હશે એ પણ યઝીદ જેવાની બયત નહીં કરે. ઇમામે હુસૈન આપણને એક પેગામ આપેલો છે કે દુશ્મનને ઓળખવું હોય યઝીદના કિરદારને જો, જેના અંદર યઝીદના કિરદાર હોય સમજી લો કે એ હુસૈનનો મુખાલિફ છે, અને જેના અંદર હુસૈનની સિફતો હોય સમજી લો કે આ હુસૈની છે. આ સિલસિલો કરબલામાં ખતમ નથી થયો જૈન મોહતરમ, આ સુધી ચાલુ છે, આ સુધી ચાલુ છે અને કયામત સુધી આપણને ઓળખવાનું છે હુસૈની કિરદાર કઈ તરફ છે અને યઝીદી કિરદાર કઈ તરફ છે. જરાબે અબુ સલામે સૈદાવીએ એને રોકે છે કે રોકાઈ જા, કે ઇમામ હુસૈન તરફ કે જાવું હોય તો જા, પણ તારા જે કમરના અંદર તલવાર છે ને તલવાર મને આપી દે, બીજા હથિયારો મને આપી દે. કે નહીં, હથિયાર તો કોઈને નહીં આપું. કે અચ્છા, તો પાછો ચાલ્યો જા, મને પેગામ આપી દે, હું કહી દઉં. કે નહીં, મને પોતે ઇમામે હુસૈનથી મુલાકાત કરવી છે. એ તો નહીં બની શકે, જ્યાં સુધી અમારા જેવા જાનિસાર મોજૂદ છે તો હુસૈન સાથે મુલાકાત નહીં કરી શકે. પાછો ચાલે જાય છે, પરંતુ એના પહેલા ઇમામે હુસૈન અલૈહિસ સલામ કહે છે, આને ઓળખતા હતા તમે અબુ સમામાએ સૈદાવી? કે મૌલા, જમીનના ઉપર સૌથી ખરાબમાં ખરાબ બદતરીન ઇન્સાન હોય તો આ હતો. એ નામ શું હતું? શરીક ઇબ્ને અબ્દુલ્લાહ. તારીખના અંદર દર્જ છે નામ, કે શરીક ઇબ્ને અબ્દુલ્લાહ, બહુ ખબીસ તરીન ઇન્સાન, બહુ ખરાબ તરીન ઇન્સાન. અઈજાન મોહતરમ, અહીંયા આગળ જનાબે અબુ સમામાએ સૈદાવી દુશ્મનને ઓળખ્યા તો ત્યાં ને ત્યાં એનું ગળું દબાવી નાખ્યું, ત્યાં ને ત્યાં રોકી નાખ્યા, અને અગર જો ન ઓળખતા હોય તો અઈજાન મોહતરમ ઇમામને નુકસાન પહોંચાડી દે. આજે આપણો દુશ્મન આજુબાજુ જે કોઈ પણ હોય, જે પણ હોય, આપણે ઓળખીએ જેથી કરીને કે આપણું ઈમાન પણ બાકી રહીએ, ઈમામના સાથી પણ બની શકીએ, અને સાથે સાથે જે અહેલે બૈતના રસ્તા પર છે એના પર ચાલીને કામયાબ થઈ શકીએ. સલવાત મોહમ્મદ વાલે મોહમ્મદ. લબ્બૈક યા હુસૈન. ઐઝાન મોહતરમ, કરબલા પછી સૈયદ સજ્જાદે આ જ કામ કર્યું છે કે ઓળખો હકીકતમાં તમે જે અમને બાગી કહી રહ્યા છો હકીકતમાં દુશ્મન કોણ છે ઓળખો. જનાબે ઝૈનબે ખુતબો આપવો પડ્યો દરબાર કુફાના બાજારના અંદર, કોઈ મામૂલી વસ્તુ નથી. એક ઔરતને કુફાના બાજારના અંદર ખુતબો આપવો પડે, એટલે એક ઔરતની આવાજ જઈ જઈને ક્યાં સુધી પહોંચે, એક આપણે વિચાર કરીએ, તસવ્વુર કરીએ કે ક્યાં સુધી વિચાર આપણા પહોંચે છે. જોઈએ આવાજ બુલંદ કરે કઈ જગ્યામાં જ્યાં આગળ ઘોઘાટ થઈ રહ્યો હોય, ઘોડાના હિનહિનાવાની આવાજ આવી રહી હોય, ઊંટોના ગળાના અંદર જે ઘંટી હોય એ ઘંટીઓનો આવાજ આવી રહ્યો હોય, પગના અંદર ઘૂંઘરું હોય એનો આવાજ આવી રહ્યો હોય,
ચારો તરફ મજમો મોજુદ હોય અને મજમાના અંદર હસવાની મજાક ઉડાવવાની એવી આવાજ આવી રહ્યો હોય અને એવા મજમાના અંદર જનાબે ઝૈનબ ઓળખાવે છે કે ઓળખો અમે કોણ છીએ અને અમને મારનારા કોણ છે, દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે. જનાબે ઝૈનબની આવાજ જ્યારે બુલંદ થાય છે, જાને મોહતરમ ઈશારા કરે છે, ચૂપ થઈ જાઓ, ખામોશ થઈ જાઓ, સાકેત થઈ જાઓ. પરંતુ જે મજમો હતો, ન તો મજમો ખામોશ થઈ રહ્યો હતો, ન તો ઊંટોના ઉપર જે ઊંટોના ગળા અંદર ઘંટી હતી એની આવાજ થમી રહી હતી, ન તો જે ઘોડા હતા એની આવાજ બંધ થઈ રહી હતી, બલકે દુશ્મન જે પોતે પોતાના જીતનો ઢોલ વગાડી રહ્યા હતા, ન તો એ ઢોલનો આવાજ ઓછો થઈ રહ્યો હતો. ઐઝાન મોહતરમ, જો જનાબે ઝૈનબે આ કુફાના બાજારના અંદર મોજો બતાવે છે, કહ્યું ઉસ કુતુ, પોતાના પાવરનો ઇસ્તેમાલ કરે. જનાબે ઝૈનબની અઝમત આપણે જોઈએ. કોણ છે જનાબે ઝૈનબ? ઉસ કુતુ, ખામોશ થઈ જાઓ. ઇન્સાન તો ખામોશ થઈ ગયા, જે જાનવર હતા એ જાનવર પણ ખામોશ થઈ ગયા. એટલા જ નહીં, જે ગળાના અંદર ઘંટી ઊંટોના બાંધવામાં આવેલી હતી એ ઘંટીની આવાજ પણ ખામોશ થઈ ગઈ, જે ઘોડા હેન હિનાવતા હતા એ આવાજ પણ ચૂપ થઈ ગઈ. આ જનાબે ઝૈનબ જ્યારે આ ઉસ્કુતું કહે છે ખામોશ થઈ જાઓ, ત્યારે જાણે એમ લાગતું હતું કે જાણે મલેકુલ મોત બધાના સર પર આવી ગયા અને બધાની આવાજો બંધ થઈ ગઈ. આ તાકાત હોવા છતાં જનાબે ઝૈનબે રસ્તામાં મોજા ન દેખાડ્યા, બલકે જે રીતે થતું હતું એ પ્રમાણે આગળ વધ્યા અને આગળ વધીને જનાબે ઝૈનબે ઓળખાવ્યા. તમે લોકો રોઈ રહ્યા છો, પહેલે પોતાની ઓળખાણ કરાવે છે, અલ્લાહના વખાણ કરે છે અને ત્યાર પછી તમે રોઈ રહ્યા છો. અમુક રોઈ રહ્યા હતા, અમુક હસી રહ્યા હતા. તો કહે છે રોઈ રહ્યા છો, તમારા નસીબમાં હંમેશા રોવું જ રહે. તમે મારા બાપ સાથે દગો કર્યો, મારા ભાઈ સાથે દગો કર્યો અને હવે તમે મારા ભાઈ હુસૈનના સાથે દગો. અહેઝાન મોહતરમ, આ અહેલે બૈત, આ કરબલા વાળા કરબલા પછી ખામોશ નથી રહ્યા કે ચલો ખામોશ થઈ ગયા અને પતી ગયું. નહીં, વારંવાર દુશ્મન કોણ છે એને ઓળખાવ્યા. ઇન્શાલ્લાહ આગળ મસાયમાં આવશે કે આ ઓળખાણના કારણે જ જે જનાબે સૈયદે સજ્જાદ અને જનાબે ઝૈનબે લોકોને બતાવ્યા એના કારણે રિહાઈ નસીબ થઈ છે. હા ઝાદારો, આ કાફલો આપણે મસાયમાં એટલા સુધી પહોંચ્યા હતા કે કુફાના બાજારમાં કાફલાને ફેરવવામાં આવે છે, એક એક જગ્યા ઉપર ફેરવવામાં આવે છે. અઝાદારો, હવે વખત એ આવ્યો કે જે દુશ્મન હતા અઝાદારો, જેમના હાથમાં સર હતા, એ લોકો ચાહે છે જલ્દીથી જાય ઇબ્ને ઝિયાદ મલઉનના પાસે અને કહે અને ફખર કરે કે અમે હુસૈનને કતલ કર્યા. કોઈ કહેતું હતું અમે જે છીએ અલી અકબરનો સર કાપીને લાવ્યા છે, એમ કહેવા માટે લોકો જલ્દી આગળ વધી રહ્યા હતા. એવામાં એક વખત જનાબે ઝૈનબે કહ્યું, અરે બેટા સજ્જાદ, અરે આ નજીસ દરબારના અંદર દાખલ નહીં થાવ, હું આગળ નહીં વધુ. અઝાદારો, એ જમાનો પણ આવ્યો, જનાબે ઝૈનબ કહે છે એ અમ્મા ફિઝા, અરે જાઓ, જરા આ લોકોને કહી દેવામાં આવે, શિમરાને ખુલીને કહી દેવામાં આવે, જે સર દરબારમાં લઈ જવામાં આવે એ બીજા દરવાજાથી લઈ જાઓ અને જે અમને લઈ જવામાં આવે એ બીજા દરવાજાથી લઈ જાઓ. અઝાદારો, એક વખત જનાબે ફિઝા શિમરે મલૂનના પાસે આવે છે, જનાબે ફિઝા કંઈ બોલવા ચાહે છે, તેવામાં શિમરે મલૂન માથુને હટાવે લે છે, મોઢું હટાવી લે છે. અઝાદારો, જલાબે ફિઝા બીજી તરફ આવ્યા, એ શિમર મારી વાત તો સાંભળ, અરે શિમરે મલહૂન એક વખત માથું હટાવી લીધું અને ત્યારે જલાબે ફિઝાને જોશ આવી જાય છે, એ દુશ્મને ખુદા તું શું સમજે છે, અરે ઉઝૈરાની કરી, અરે તને એમ છે કે હું તારા પાસે માંગવા માટે આવી છું, અરે ઝાલી, અરે તો મારી શહેઝાદીનો હુકમ ના હો, હું તારા પાસે આવી છું.
અને જ્યારે શિમરે મલહુને જોયું કે અરે આ ગુસ્સાના અંદર છે, એ વખત કહ્યું કે હા બોલો શું ચાહી રહ્યા છો, કહ્યું કે અરે આ જે સર છે અમારા સરોને બીજા દરવાજાથી દાખલ કરવામાં આવે, જો ત્યાં મજબો બધો એ તરફ ચાલ્યો જાય અને અમે બીજા દરવાજાથી, અરે ઝાલિમ કહે છે જાઓ ઝૈનબને કહી દેવામાં આવે હવે તમે કુફાની શહેજાદી નથી. પોતાના હાથોને બુલંદ કરે છે, આ દુશ્મનો સમજી શું રહ્યા છે, આ લોકો અમને મજબૂર સમજી રહ્યા છે, હાથોને બુલંદ કરવું હતું, સૈયદે સજ્જાદ આવી ગયા, અરે ફૂફી અમ્મા અરે બધુઆ માટે હાથ બુલંદ ના કરો. બીબીઓ કેવી રીતે ઉભા હતા અઝાદારો, અરે વિચાર કરો કેવી રીતે ઉભા હતા. એક વખત જે રિવાયતના અંદર મળે છે કે તમામ બીબીઓ ગોળ થઈ ગયા, રાઉન્ડ કરી લીધું, અને વચમાં જનાબે ઝૈનબ બેસી ગયા, જેથી કરી કે આ દુશ્મન ની નજર ચલાવે ઝૈનબ ઉપર ન પડે. અઝાદારો એક વખત દુશ્મન મુખાતબ થાય છે અને કહે છે કે અરે અમારા ખુદાએ અરે કેવી સારી વસ્તુ કરી કે તમારા લોકોને કતલ કર્યા. જનાબે ઝૈનબ જવાબ આપે છે વમારા એ તો ઇલ્લા જમીલા, મારા અલ્લાહ તરફથી હું સારું જ જોયું છે, પરંતુ કતલ તમે કર્યા છો. એ ઝાલિમ એ બતાવો અગર કયામતના દિવસે મારા જજના સામે જ્યારે તું ઉભો રહી ત્યારે કહેશે કે બતાવ અરે તું મારા દીકરાને શા માટે શહીદ કર્યો, તું શું જવાબ આપી. અરે એમને ઝિયાદ માલૂમ ગુસ્સામાં આવે છે, હા ઝાદારો વધારે વાતો કરે છે. સૈયદ સજ્જાદ બોલે છે એ ઝાલી મારી પૂપીથી શા માટે આટલી બધી વાતો કરી રહ્યો છે, સૈયદ સજ્જાદ બરદાશ્ત કરી શકે. ગુફ્તગુ થયા પછી એક વખત એક કેદીને લાવવામાં આવે છે, એ કેદી જેના પૂરા શરીરના ઉપર ઝંજીરોથી બાંધવામાં આવેલા હતા, હથકડી પહેરાવવામાં આવેલી હતી, પગમાં બેડી પર હતી. અરે જ્યારે કેદી આવ્યો એમને ઝિયાદ મલહુનના સામે, ત્યારે કોઈ કહે છે અરે તું અમીરને સલામ ન કરી, ત્યારે એક જ નજર ઊંચી કરી અને ઊંચી કરીને કહે છે મારો અમીર ફકત મારો મૌલા હુસૈન છે. અઝાદારો સમજી ગયા આ કોણ છે, આ જનાબે મુખ્તાર હતા. જનાબે મુખ્તાર કે મારો મૌલા ને આકા હુસૈન છે, એમને જ્યાં મજા લે છે, અરે તારો આકા તારો મૌલા હુસૈન અને કુફાના અંદર છે ને તને ખબર નથી, અરે તો કેવો માણસ છે. જનાબે મુખ્તાર ને એવા કેદખાનામાં રાખ્યા હતા કે દિવસ અને રાતમાં કાંઈ ફરક નહોતો, અંધારું જ અંધારું હતું. કહ્યું કે અય ઇબ્ને ઝિયાદ અય મલઊન, તારા આવા નજીસ દરબાર ના અંદર મારા આકા ને મૌલા હુસૈન ન આવી શકે. એક વખત ગુલામ ને હુકમ આપે છે, અરે ત્યારે મિમ્બર ના નીચેથી ખુરશી નીચેથી અરે એક તસ્ત નીકાળવામાં આવે, અરે તસ્ત નીકાળવામાં આવ્યો, કપડું હટાવ્યું, મુખ્તાર જોયા, અરે આકા આ તમારી દાઢી કોને રંગીન કરી, અરે આકા અરે તમારી શું હાલત છે, જોશ મારી ગયા, અરે ઝંજીરો તૂટી ગઈ. જનાબે મુખ્તાર
جناب مختار جویو ارے پاچھل سو چھے کون چھے کون مارے آواز آپی رہے چھے جویو ارے سید سجاد چھے اے مولا اتماری سو حالت چھے اے مختار فقط ہونتی ماری ماں بہنو الا لعنت الله على القوم الظالمين سيعلم الذين ظلموا اي منقلب ينقلبون الهي بحق زهراء وابيها وبحلها وبني امار الله محمد وعلى محمد صدقما ہماری مختصر عبادت نے قبول فرما ہمارا گناہ نے کبیرہ گناہ نے صغیرہ نے معاف فرما ہم نے سچا محبان اہل بیت میں شمار فرما اے خدا دنیا نے آخر دی تمام نیکی و خوبی و نعمت و رحمت و برکت و ہمارا درے اوپر نے ہمارا مرحومین اوپر نازل فرما اے خدا تاری خاص ہم خاص رحمت رحمت باران رحمت ہمارا اوپر نازل فرما اے ہمارا معبود جو بیمار سے بیمار کربلا صدقہ ما تمام بیماروں نے شفا کاملہ و عاجلہ نصیب فرما اے ہمارا معبود اے ہمارا اللہ ہمارا دریک نا ایمان نے آخری سانس سدی صحیح نے سلامت فرما وقت نے امام امام زمان علیہ السلام نا ظہور مت عجیل فرما تمنا انصار ما شمار فرما ربنا تقبل منا انک انت السمیع العلیم